તો સાથ જ મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, તેના પર કરીએ એક નજર. તો રાજ્યમાં લોકરક્ષક પેપર લીક કાંડનો જે મામલો છે, યશપાલસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. યશપાલસિંહ સોલંકી મહીસાગરના વીરપુર ગામેથી તેની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકી, કે જે દિલ્હી ખાતે પહોંચ્યો હતો, અને આખરે ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ તપાસ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી છે. યશપાલને ગાંધીનગર લાવવાની કવાયત હાથ ધરાય છે. મોડી રાત્રે યશપાલસિંહની ધરપકડ કરાય છે. યશપાલસિંહ કે પેપર લીક કાંડનો મુખ્ય સૂત્રધાર હતો અને આજે આખરે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. આન્સર શીટ મનહર પટેલને યશપાલસિંહે આપી હતી. યશપાલસિંહ કે જે વડોદરામાં સામાન્ય કર્મચારી તરીકે નોકરી કરે છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા અનિતા ફોનલાઇન પર જોડાઈ ગયા છે. અનિતા, પેપર લીક કાંડનો જે મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે, ક્યારે તેને અહીંયા લાવવામાં આવશે અને આવે તે બાદ ખૂબ જ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ રહેલી છે? જે દીક્ષિતા, જે મુખ્ય જે સૂત્રધાર હતો યશપાલસિંહ સોલંકી, પેપર લીકની જે કડી તેની પાછળ જ જયારે અટકાયેલી હતી. હાલ તો તપાસ એજન્સી જેટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન તે મહીસાગરના વીરપુર ગામથી તે ઝડપાઈ ચુક્યો છે, કાં તો તેને ગાંધીનગર લાવવાની અત્યારે હાલ જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે જે પ્રકારે યશપાલસિંહ આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલો છે અને યશપાલસિંહે જ આન્સર શીટ મનહર પટેલને આપી હતી. જે ગેંગ સક્રિય છે દિલ્હી ગુડગાંવમાં, જયારે દિલ્હી જવા માટે 25-30 યુવકો ગયો હતો, તે પૈકી યશપાલસિંહ પોતે પણ ઉમેદવાર છે અને તે પોતે પણ દિલ્હી આન્સર શીટ લેવા માટે ગયો હતો. આ સમગ્ર નેટવર્કની અંદર ગુજરાતમાં એક નિલેશ નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું હતું. નિલેશ પોતે આ તમામ યુવકોને ત્યાં આન્સર શીટ માટે લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. તો નિલેશ કોણ છે તેની તપાસ જયારે તપાસ એજન્સી કરી રહી હતી, પરંતુ યશપાલસિંહની ધરપકડ બાદ અત્યારે નિલેશનો પણ ખુલાસો થશે કે ખરેખર આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું. યશપાલસિંહ પોતે બરોડાનો રહેવાસી છે અને એક સામાન્ય પરિવાર સાથે તે જોડાયેલો છે, પરંતુ આ રેકેટ સાથે તે કેવી રીતના જોડાયો અને આ પ્રકારે આન્સર શીટ ફક્ત તેને એલઆરડીના પેપર માટેની લીધી હતી કે અન્ય કોઈ સરકારી જે છે તેની પણ તેને આન્સર શીટ લીધી, તેને લઈને પણ એક મોટા ખુલાસા થઈ શકે છે. મહત્વનું છે કે આ સમગ્ર મામલે હાલ તો યશપાલસિંહને મહીસાગરથી ગાંધીનગર લઈને આવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યશપાલસિંહ અને નિલેશ વચ્ચે સંપર્કો હોવાનું પણ સામે આવ્યું છે. કોલ ડિટેલ્સના આધારે મહત્વના પુરાવા પણ મળ્યા છે. સાથે મનહર પટેલ સાથે તેનો સંપર્ક થયો હતો અને 5 લાખમાં પેપરનો સોદો કરવામાં આવ્યો હતો. તો આ સમગ્ર મામલે હાલ તો યશપાલસિંહની પૂછપરછ બાદ આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા મોટા માથાઓના પણ ખુલાસા થઈ શકે છે. અનિતા, યશપાલસિંહ સોલંકી અને ઠાકોર આ નામમાં પણ ક્યાંક ને ક્યાંક અસમંજસ જોવા મળી રહી છે, તેનું સાચું નામ શું હતું? કારણ કે જયારે પણ તેના ડોક્યુમેન્ટ સામે આવ્યા ત્યારે ઠાકોર નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નામ બદલવા પાછળનું શું કારણ હોઈ શકે? હજી ખાસ તો અત્યારે જે માહિતી મળી રહી છે, યશપાલસિંહ સોલંકી નામથી તે જે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે પોતે કોન્ટ્રાક્ટ લીધો હતો ત્યાં તેને ઠાકોર નામથી કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. તેના ડોક્યુમેન્ટમાં પણ પોતાના નામ ઠાકોર છે, પરંતુ એ લોકોને પોતાનું નામ યશપાલસિંહ સોલંકી કહેતો હોય છે. તો ક્યાંક ને ક્યાંક તે પોતાનું નામ અને જે સરનેમ છુપાવવાનો બી પ્રયત્ન કરતો હતો. આ રેકેટની અંદર તેને સંડોવણીને લઈને જયારે વાત કરવામાં આવે, તો જયારે બી તે મનહર પટેલને મળ્યો હતો ત્યારે તેને પોતાનું નામ યશપાલસિંહ સોલંકી રાખ્યું હતું. તો આ રેકેટમાં તે ઝડપાય નહીં અને તેનું નામ ના આવે તેના કારણે બી તેને પોતાનું નામ બદલ્યું હોવાની પણ શક્યતા છે. પરંતુ જે પ્રકારે 29 તારીખે આ તમામ લોકો જે અન્ય વિદ્યાર્થીઓ પણ હતા, જે ઉમેદવારો જે હતા, તે ચિલોડા ખાતે 29 તારીખે ગાડીમાં જે દિલ્હી પહોંચ્યા હતા અને ગુડગાંવથી દિલ્હી આ પેપર લીકની જે ગેંગ છે તેને મળ્યા હતા અને આન્સર શીટ તૈયાર કરી હતી. તેમાં યશપાલસિંહનો સૌથી મોટો રોલ પણ કહેવામાં આવે છે, કારણ કે તે નિલેશના સતત સંપર્કમાં હતો. યશપાલસિંહે જ મનહર સાથે પોતે પેપર વેચવાનું જે સોદો કર્યો હતો, 5 લાખમાં સોદો નક્કી થયો હતો અને દરેક ઉમેદવારથી 5 લાખની વાત થઈ હતી. તો ક્યાંક ને ક્યાંક નિલેશ અને યશપાલ પોતે તો ઉમેદવાર છે પણ સાથે પેપર વેચીને તેનો જે બિઝનેસ કરવાનો અને ધંધો કરવાના નામે તેણે મનહર પટેલને પેપર વેચવાની વાત કરી હતી. સાથે આ જે ગેંગ અત્યારે હાલ દિલ્હીમાં
જોડાયેલી છે તેને લઈને એટીએસ અને ક્રાઇમબ્રાન્ચની જે ટીમ છે ત્યાં સર્ચ તો કરી રહી છે, પરંતુ હજુ સુધી આ ગેંગને લઈને હજુ કોઈ કડી સફળતા મળી નથી. સાથે યશપાલ જયારે ઝડપાઈ ચુક્યો છે તો યશપાલની પૂછપરછમાં જે નિલેશ છે તેનું બી નામ આવશે, સાથે બી અન્ય વ્યક્તિઓના જે નામ સામે આવ્યા છે વરસી ઝાલા અને ઇન્દ્રવર્ધન વાળા, આ બંને વ્યક્તિઓ કોણ છે, ખરેખર તે ઉમેદવાર છે કે આ રેકેટનો એક હિસ્સો છે તેનો પણ અત્યારે તપાસ કરવામાં આવે છે. પણ ચોક્કસ યશપાલસિંહની ધરપકડ બાદ આ સમગ્ર કેસમાં એક નવો વળાંક આવશે. આ કેસમાં જોડાયેલા અન્ય જે મુખ્ય જે સૂત્રધારો છે જેના નામ હજુ સુધી સામે આવ્યા નથી તેઓનો પણ તેની પણ તપાસ થઈ શકશે. જી બિલકુલ, આભાર અનિતા સમગ્ર વિગત બદલ. તો લોકરક્ષક દળ પીપલ લીક કાંડનો જે મામલો છે, મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકીની આખરે ધરપકડ કરવામાં આવી છે. એટીએસ અને ક્રાઇમબ્રાન્ચની ટીમ દ્વારા યશપાલસિંહ સોલંકીની મહીસાગરના વીરપુર ગામેથી ધરપકડ કરાઈ છે. યશપાલસિંહ સોલંકીને ગાંધીનગર લાવવામાં આવશે અને ખૂબ જ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે મુખ્ય સૂત્રધાર કે જેણે દિલ્હીથી પેપર મેળવ્યું હતું અને ત્યારબાદ મનહર પટેલના સંપર્કમાં આવીને મનહર પટેલ સાથે સોદો થયો હતો, પેપર આપવાની બાબતને લઈને 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા પેપરને લઈને. આપને જણાવી દઈએ કે યશપાલસિંહ સોલંકીની ઓળખ શું છે, વડોદરામાં તે સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, ખૂબ જ સામાન્ય કર્મચારી છે અને સામાન્ય કર્મચારી દિલ્હી સુધી કઈ રીતે પહોંચ્યો તે પણ એક સવાલ અહીં ઉપસ્થિત થાય છે.